कपराड़ा कोमघाट पर एक मास थी कोई पैसा नी लालच में आवीने केमिकल खाली करीने नासी जती तोड़की सक्रिय थी हती। आ घटना ने पगले मांडवा गामना लोको भेगा थई गंभीरता जोई रोजे रोज पेट्रोलिंग करवा लाग्या हता। ग्रामजनोए मड़सके 4 वाग्यानी आसपास अंधारामां कुमघाट ऊपर शंकास्पद टैंकर नंबर MH18BG1518 ट्रक क्रॉसमां ऊभी जणાઈ આવતા માંડવા ગામના યુવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા। સ્થળ ઉપર જઈને જોતા ટેન્કર દ્વારા ખાડીમાં કેમિકલ ખાલી કરી રહ્યો હતો, ત્યારે યુવકને જોઈ ચાલક ટ્રક મૂકીને ભાગવા જતા ગામના લોકોએ તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો। આરોપીને પકડીને કપરાડા પોલીસને સોંપી દીધો હતો। કપરાડા પીએસઆઈ જેજે ડાભીએ ઝેરી કેમિકલ હોવાનું લાગતા આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ આ કેમિકલ ક્યાંથી આવ્યું છે, કોણે ભરાવ છે તે શોધખોળ હાથ ધરી હતી। આ કેમિકલ નુકસાન પહોંચાડી શકે છે, જેની તાત્કાલિક કપરાડા પીએસઆઈએ તપાસ શરૂ કરી હતી। કપરાડાના કુમગાઠી પાર નદીના પાણીમાં કેમિકલ ફેલાયેલું જોવા મળી રહ્યું છે। પાર નદીમાં 20 કિલોમીટર સુધીનો પટ્ટો પ્રદૂષિત બની ગયો છે। કુમઘાટ ઉપર તડકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં 14 ચક્કાનું ટેન્કર ઝેરી કેમિકલ ઠાલવીને ટ્રક ચાલક છેલ્લા એક માસથી ભાગી જતો હતો। છેલ્લા એક માસથી કંપનીનો હેઝાર્ટેસ કેમિકલ વેસ્ટને ખાલી કરીને ચાલક ફરાર થયા હતા। કેમિકલ ઉદ્યોગોનું ઝેરીલું વેસ્ટ યનકેન પ્રકારે નદી નાળામાં ઠાલવી દેવાતો હોય છે, જ્યારે પ્રવાહી કેમિકલ ખેતરોમાં જતા ખેતરના કિનારે બોર કૂવા પાણીની ટાંકીના પાણી પણ ગંધ મારતું થયું હતું। ઝડપાયેલ ચાલક સાથે કંપનીનો સંચાલક વિરુદ્ધ કાર્યવાહી ન કરતા જીપીસીબી અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે, ત્યારે જીપીસીબી દ્વારા આવા જંગલ વિસ્તારને પણ પ્રદૂષિત કરનારા સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે।